नमस्कार मित्रों मित्रों केन्द्र सरकार अने राज्य सरकार द्वारा बे महत्वना निर्णय लेवामां आव्या छे अने ए निर्णय जे छे आपणा माटे जाणी लेवा खूब जरूरी छे। तो ए कया निर्णय छे? एक निर्णय जे छे कि शाळाओ क्यारे खुलशे राज्यनी, अने बीजो निर्णय ए छे कि वाहन चालको माटे छे हेलमेटने लईने एक निर्णय लेवामां आव्यो छे। तो जाणीए आपणे कि ए बे निर्णय जे छे कया कया निर्णय छे। तो मित्रों सुप्रीम कोर्ट कमिटी ऑन रोड सेफ्टी की एक बैठक हमणा योजाई हती, तेमां जणावामां आव्युं हतुं के राज्य में रोड अकस्मातना बनावो जे छे वधता रहेला छे अने हेलमेट न पहेरवाना कारणे मृत्युदरनी अंदर वधारो थतो रहेलो छे। तेथी फिटना नियमनी सुयोग्य अमलवारी करावा माटे 9 सप्टेम्बर थी 30 सप्टेम्बर सुधी मेगा ड्राइव जे छे योजाशे। मेगा ड्राइव मतलब के सघन चेकिंग योजाशे अने जेमां हेलमेट नहीं पहेरी होय एने दंड फटकारवामां आवशे। तो मित्रों हेलमेट जे छे हवे फरजियात बनी गयुं छे। हेलमेट नहीं पहेरी होय तो केटलो दंड छे ए तमने कदाच ख्याल ज हशे, नहीं ख्याल होय तो हुं तमने जणावी दउं। हेलमेट न पहेरवाना 500 रुपया दंड छे अने मास्क नहीं पहेरी होय तो 1000 रुपया दंड छे। तो ક્યારે પણ તમે બહાર ગાડી લઈને નીકળો, બાઇક લઈને નીકળો તમે સિટીની અંદર અથવા તો મોટા હાઈવે ઉપર, તો બે વસ્તુ જે છે તમારે ફરજિયાત લઈ જવાની રહેશે, હેલ્મેટ અને માસ્ક। તારીખ 9 થી 30 સપ્ટેમ્બર સુધી આ સ્પેશિયલ ડ્રાઈવ જે છે એના આદેશ આપવામાં આવ્યા છે। સ્ટેટ ટ્રાફિક બોર્ડ બ્રિગેડમાંથી પણ પોલીસ અધિકારીઓ જે છે એને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અને તમામ પોલીસ કમિશનર અને જિલ્લા અધિક્ષકને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। એટલું જ નહીં, રોજની કામગીરી જે છે એના અહેવાલ પણ મેલ દ્વારા મોકલવાના રહેશે। તો આટલું સ્ટ્રીકલી જે છે એ બે આદેશ આપેલા છે, તો આપણે જે છે સેફટી રાખવી બહુ જરૂરી બની જાય છે મિત્રો। પરંતુ હમણાં એક બીજો મેસેજ વાયરલ થયો છે અને એ મેસેજ શું છે? એ મેસેજ આપણા માટે થોડો રાહતવાળો મેસેજ છે, જોઈએ એમાં કેટલું તથ્ય છે। આ મેસેજ છે જે તમે જોઈ શકો છો મિત્રો, જેમાં લખેલું છે કે આપણા ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે કે આજથી હેલ્મેટ અંગેની અમલવારી શહેરોમાં નહીં પરંતુ હાઈવે પર કરવામાં આવશે। ખોટા પરિપત્ર વાયરલ થતાં આ અફવા જે છે એ ફેલાઈ હતી, પણ આ પરિપત્રની અંદર કેટલી તથ્ય છે એ તો આવનારા સમયની અંદર જ ખબર પડશે, પણ આપણે આપણી સેફટી રાખવી બહુ જરૂરી છે મિત્રો। અને બીજો જે છે કેન્દ્ર લેવલનો નિર્ણય શાળા અંગેનો, તો એના વિશે આપણે જોઈએ હવે શાળાઓ ક્યારે ખુલશે। તો ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ 9 અને 12 સુધીની તમામ શાળાઓ જે છે એ ખુલી જશે, જેમાં વિદ્યાર્થીઓએ ભણવા આવવું કે નહીં તે વિદ્યાર્થીઓનો પોતાનો નિર્ણય રહેશે અને જો કદાચ ભણવા આવવું હશે તો તેના માતા પિતાએ એક લેખિતમાં પરમિશન આપવી પડશે। તો આ જે નિર્ણય જે છે કેન્દ્ર લેવલનો નિર્ણય છે, હવે એ રાજ્ય લેવલે અમલ થાય છે કે કેમ તે આપણને 21 તારીખે ખબર પડશે મિત્રો। 21 તારીખે કદાચ અમલમાં થાય તો એના કંઈક નિયમ હશે અને નિયમ શું હશે એના વિશે પણ હું તમને એક અલગથી વિડીયો બનાવ્યો અને તમને જણાવી દઈશ। તો આ હતી આજની માહિતી મિત્રો, આવાને આવા જે લોકોને જરૂરિયાતમંદ વિડીયો હોય એ મારી ચેનલ ઉપર હું મૂકતો રહું છું। તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। જય ભારત, જય હિન્દ।